વસંત મસાલા વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા ભાજપમાં સામેલ 1500થી વધુ સમર્થકો પણ ભાજપમાં જોડાયા મૌલાના મુફ્તી 5 દિવસના રિમાન્ડ પર મોડાસામાં આપ્યું હતું ભડકાઉ ભાષણ ફંડિંગની થશે તપાસ સુરતમાં કોમ્પ્રેસર મશીન યુવક પર પડતા મોત સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ યોજનાઓ બનાવીને આ ટેલેન્ટનો ઉપયોગ કરીને આ દેશના યુવાનને ક્યારે નિરાશ નહીં થવા દો, કેમ કે એની ઉપર બીજા 35% લોકો એ ડિપેન્ડન્ટ છે. અને એટલા માટે અમને યુવાનોને સમૃદ્ધ કરવાનો, યુવાનોને અમે ટેલેન્ટનો ઉપયોગ કરો, એમને પોતાના રીતે નિર્ણય કરીને પોતાના ટેલેન્ટથી આગળ વધવાના આ તક આપવા માટે મોદી સાહેબે સંકલ્પ કર્યો. બીજો સંકલ્પ કર્યો મોદી સાહેબે ખેડૂતો માટે. આ દેશમાં આપણે ખેડૂતોને જગતનો તાત તો કહીએ છીએ, એને અન્નદાતા પણ કહીએ છીએ, પરંતુ એ વિચારો છે એટલે નાની મદદ પણ જોઈતી હોય તો નાયબ મામલતદાર જેવા અધિકારીને એને અરજી કરવી પડે કે મહેરબાન સાહેબ મને મદદ કરો, પણ એને મદદ મળતી નહોતી. કેમ કે આજ દિન સુધીની કોઈ પણ પાર્ટીની સરકારે ખેડૂતો માટે સીધી યોજના બનાવી નથી. મોદી સાહેબે પહેલી વાર યોજના બનાવી. તમને ખબર છે કે જમીન તૈયાર કેવી રીતે બિયારણ જોઈએ છે, ત્યારે 2000 રૂપિયા દરેક ખેડૂતના ખાતામાં નાખ્યા. તમને ખબર છે કે જયારે ખાતર નાખવાની જરૂર હતી ત્યારે પૈસા માટે 2000 રૂપિયા બીજા આપ્યા, અને જયારે પાક તૈયાર થયો ત્યારે એના નાણવા માટેના 3000 એમ કુલ 6000 રૂપિયા દરેક જનવાગરનો સાતફરમાં નામ છે એ દરેકના ખાતામાં જમા કરાવે. તમને કહું કે મારે ખેડૂતોને લાચારીમાંથી બહાર કાઢવા છે. સુરતના સલાબતપુરા વિસ્તારમાં યુવકનું આકસ્મિક મોત. કારખાનામાંથી કમ્પ્રેશન મશીન નીચે પટકાતા યુવકનું મોત. યુવક ટેમ્પોમાં સામાન ચડાવી રહ્યો હતો. અકસ્માતના ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા. સુરતમાં ચાલુ ટ્રેનમાં ચડવા જતા મહિલા ફસાઈ. પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે મહિલા ફસાઈ જતા દોડધામ મચી. અન્ય મુસાફરોની આરપીએફ જવાને મહિલાનો જીવ બચાવ્યો. રાજકોટમાં લગ્ન પ્રસંગમાં જાહેરમાં ફાયરિંગ. વરરાજાની બાજુમાં રહેલા યુવકે કરેલા ફાયરિંગનો વિડીયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ. પોલીસે વાયરલ વિડીયોના આધારે શરૂ કરી તપાસ. જૂનાગઢના મુચુકુંદ ગુફા પાસે દેખાયો દીપડો. દામોદરકુંડ નજીક આવેલી મુચુકુંદ ગુફા અતિ પ્રાચીન જગ્યા પાસે સાંજના સમયે દીપડાની લટાર કેમેરામાં કેદ થઈ. વાપીના કરવડ ગામમાં એક વિશાળકાય અજગર ઘરમાં ઘૂસી જતા દોડધામ જઈ ઘરના રસોડામાં ઘૂસી ગયા બાદ શૌચાલયના પાઇપમાં ફસાઈ ગયો હતો અજગર. જીવદયા ગ્રુપે ભાર જહેમત બાદ અજગરનું રેસ્ક્યુ કર્યું. સુરતમાં બે બાઇક સામસામે ટકરાઈ. અકસ્માતમાં 3 લોકો ઇજાગ્રસ્ત. અમરોલી વેદાંત ઇન્ડસ્ટ્રીઝ આઉટર રિંગ રોડ પર થયો અકસ્માત. વેદાંત ઇવાની સામે લોકો રોંગ સાઇડમાં આવતા હોવાનો પણ આરોપ. મૌલાના સલમાન અઝહરીને અરવલ્લીના મોડાસા લવાયો. અરવલ્લી પોલીસે ગુપ્ત સ્થાને મૌલાનાની પૂછપરછ હાથ ધરી. મોડાસા ટાઉનમાં ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી મામલે નોંધાઈ છે ફરિયાદ. ડીવાયએસપી કક્ષાના અધિકારી કરી રહ્યા છે તપાસ. અરવલ્લીમાં મૌલાના મુફ્તી 5 દિવસના રિમાન્ડ પર મોકલાયા. પોલીસે ફંડિંગ સહિતના મુદ્દા પર 10 દિવસના માંગ્યા હતા રિમાન્ડ. મોડાસામાં ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી મામલે નોંધાઈ છે ફરિયાદ. સુરેન્દ્રનગરમાં જિલ્લા પંચાયત કોઝવે પાસે નડતરરૂપ બાંધકામ તોડી પડાયા. સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન કરાયું. મામલતદાર અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બાંધકામ તોડી પડાયું. બનાસકાંઠામાં ડીસા રાધનપુર નેશનલ હાઇવે પર ટ્રકે પલટી મારી રખડતું ઢોર આડું આવી જતા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો. અકસ્માતમાં ટ્રકમાં બેઠેલા એક વ્યક્તિ સહિત ડ્રાઈવરનો આબાદ બચાવ. દાહોદના લુહારવાડા વિસ્તારમાં દુકાન સળગી. વરઘોડામાં ફટાકડા ફોડતા ઉડેલા તણખાથી આગ લાગી. ડિસ્પોઝેબલ સામાનની દુકાનમાં ભીષણ આગ લાગી. આગને કારણે દુકાનનો માલસામાન બળીને ખાક. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો.
વડોદરાના અનગઢ ગામમાં અકસ્માત બાદ હોબાળો. ક્રેનની ટક્કરથી એક પદયાત્રીનું મોત થતા ટોળું ઉશ્કેરાયું. ટોળાએ ડ્રાઈવરને માર મારી ત્રણ વાહનોમાં આગ ચંપી કરી. દ્વારકાના ભાણવડમાં બરડા ડુંગરમાં લાગેલી આગ 10 કલાકની જહેમત બાદ કાબુમાં આવી. બરડા ડુંગર પંથકમાં આગ લાગવાનું કારણ અકબંધ. ત્રણ શહેરની ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવવા જહેમત ઉઠાવી. ખેડાની બે ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના બની. ખેડાના કનેરા નજીક વિષ્ણા પોલીકેપ કંપનીમાં ભીષણ આગ લાગી તો ખેડાના સોખડા પાસેની વર્ગો લિમિટેડ કંપનીમાં આગ લાગી. આગના કારણે કરોડોનું નુકસાન. બેગુસરાયમાં આગની ઘટનામાં 6 ઝૂંપડા બળીને ખાક થયા. એક મહિલા અને બાળક પણ આગમાં દાઝ્યા. આગ લાગતા લાખોનું નુકસાન. સિંઘોલ પોલીસ સ્ટેશન વિસ્તારના ડુમરી ગામમાં લાગી આગ. જમ્મુ કાશ્મીરના રામબનમાં 3 માળના મકાનમાં ભીષણ આગ લાગી. ઉખરાલ બ્લોકમાં લાગેલી આગમાં 3 લોકોના મોત થયા. ઉત્તરપ્રદેશના મથુરામાં જોરદાર અકસ્માત સર્જાયો. યમુના એક્સપ્રેસ વે પર કાર અને બસની ટક્કર થઈ. એક ડબલ ડેકર સ્લીપર બસ બેકાબુ બનીને ડિવાઈડર સાથે અથડાઈ. બસ અને કારની ટક્કર બાદ બંને વાહનોમાં ભીષણ આગ ભભૂકી. દુર્ઘટનામાં 5 લોકો જીવતા ભળતું થઈ ગયા. ફાયરની ટીમે વાહનોમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો. ઝારખંડના ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ટ્રક ખાડામાં ખાબકી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહીં. માહિતી મળતા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. બિહારના કટિહારમાં બસ પલટી જવાને કારણે 2 મહિલાના મોત. અનેક મુસાફરો ઘાયલ. રાંચીથી સિલિગુડી જઈ રહેલી બસ ખાડામાં પલટી ગઈ. બસમાં 50 થી વધારે મુસાફરો સવાર હતા. અલવર જિલ્લાના દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત. બોલેરો પિકઅપ ચાલતી આયસર ટ્રક સાથે અથડાઈ. બોલેરો ચાલકનું ઘટનાસ્થળ પર કરુણ મોત. બનાસકાંઠામાં હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત. ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર કાર ચાલકી બાઇકને અડફેટ લેતા સર્જાયો અકસ્માત. બાઇક ચાલકનું મોત થતા કાર ચાલક થયો ફરાર. ડીસા તાલુકા પોલીસે હાથ ધરી તપાસ. અમદાવાદમાં ઓવર સ્પીડમાં એકનો ભોગ લેવાયો. નરોડાના હંસપુરામાં થયો હતો અકસ્માત. મોડી રાત્રે પૂરપાડ ઝડપે કાર ચલાવતા અકસ્માત થયો. અકસ્માતમાં એકનું મોત નિપજ્યું. સુરેન્દ્રનગરમાં વીજ કરંટથી 3 શ્રમિકોના મોત. પાટડીના બુબવાણા પાસે બન્યો હતો બનાવ. શ્રમિકો ભરીને જતી ટ્રેક્ટરની ટ્રોલી વીજ વાયરને અડકી જતા કરંટ લાગ્યો. દુર્ઘટનામાં 6 શ્રમિકો દાઝ્યા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી જોઈન્ટ પેકેજિંગ કંપનીમાં આગ મામલે મોટો ખુલાસો. કંપનીના સત્તાધીશોએ કંપનીમાં ગેરકાયદે રેસિડેન્ટ રૂમ બનાવ્યા હોવાનો ખુલાસો થયો. આ રૂમમાં 150 થી વધારે કામદારો સુઈ રહ્યા હતા. કામદારો સમયસર બહાર નીકળી જતા મોટી જાનહાની ટળી. દ્વારકાના ભાણવડમાં શ્વાને મચાવ્યો આતંક. ભર બજારમાં શ્વાને 2 મહિલાને બચકા ભર્યા. મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાઈ. રખડતા શ્વાનના ત્રાસથી લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું. નવસારીમાં 23 વર્ષીય યુવતીએ કર્યો આપઘાત. અગમ્ય કારણોસર યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. યુવાન દીકરીના મોતથી પરિવારમાં શોકનો માહોલ. યુવતીના આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે હાથ ધરી તપાસ. ગોધરાના કોટડા ગામે મહિલાની આત્મહત્યા. મહિલાએ પોતાના 2 બાળકો સાથે કુવામાં ઝંપલાવ્યું. માતા અને બંને સંતાનોનું ડૂબી જવાથી મોત. હાલ આપઘાતનું કારણ અકબંધ. પાટણના હારીજમાં મામલતદારના મોત અંગે ઘૂંટાયું રહસ્ય. ફેસબુક એકાઉન્ટ પર 4 ફેબ્રુઆરીએ કરી હતી પોસ્ટ. ખોટું ફેક આઈડી તથા વોટ્સએપ આઈડી બનાવી ખોટી માંગણી કરાતી હોવા અંગે કોઈએ વ્યવહાર કરવો નહીં તેવી પોસ્ટ પણ કરી હતી. હારીજ મામલતદારના મોત મામલે રહસ્ય ઘૂંટાયું. મામલતદારના મોત પહેલા તેમણે કરી હતી ફેસબુક પર પોસ્ટ. તેમના ફેક આઈડી પર પૈસાની લેતી દેતી ન કરવા વેનાજી પટેલે કરી હતી અપીલ. મામલતદારની હત્યા કે આત્મહત્યા મામલે પોલીસે હાથ ધરી તપાસ. અસામાજિક તત્વો સામે સુરત પોલીસની લાલ આંખ. જાહેર રસ્તા પર દાદાગીરી કરીને સામાન્ય લોકોને હેરાન કરતા અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવી સાયકલ સવારને હેરાન કરતા શખ્સોનો વિડીયો થયો હતો વાયરલ. પોલીસે આરોપીને પકડીને સબક શીખવ્યો. દ્વારકા જિલ્લામાં ગુનેગારો બેફામ બન્યા. જામગઢકા ગામમાં પોલીસકર્મી પર હુમલો થયો. આરોપીને હાજર થવાની નોટિસ બજાવવા ગયેલા પોલીસકર્મીને માર મરાયો. મહિલા સહિત 4 લોકો વિરુદ્ધમાં ફરજ રૂકાવટ બદલ ગુનો નોંધાયો. સુરતથી અયોધ્યા જતી ટ્રેન પર પથ્થરમારાની આશંકા. આસ્થા ટ્રેન પર મહારાષ્ટ્રના નંદુરબારથી 1 કિલોમીટર બાદ પથ્થરમારાની આશંકા. રવિવારે સાંજે 8 વાગે નીકળેલી ટ્રેન પર રાત્રે 10:30 કલાકે ઘટના બની હોવાની આશંકા. રેલવેના મતે સ્થળ નિરીક્ષણ પર પથ્થરમારાના નિશાન નથી મળ્યા. પ્રવાસીઓના ફરિયાદને પગલે પોલીસે ચેકિંગ દરમિયાન જાડીઓમાં બેઠેલા માનસિક બીમાર એક વ્યક્તિની અટકાયત કરી. હાલ આ મામલે કોઈ ફરિયાદ નોંધાઈ નથી. વડોદરાના દંતેશ્વરમાં હત્યા મામલે ધરપકડ. 4 પૈકી 2 હત્યારા પોલીસના સકંજામાં આવ્યા. અન્ય 2 આરોપીઓની પૂછપરછ શરૂ. મૃતકને લાફા ઝીક્યા બાદ ઘાતક હથિયારથી કર્યો હતો જીવલેણ હુમલો. ગીર સોમનાથમાં એસઓજીના કર્મચારીઓ પર જીવલેણ હુમલા મામલે 6ની ધરપકડ. ગેરકાયદે હથિયારની બાતમી મળતા દરોડા કરવા ગયા હતા કર્મીઓ, જેમાં 4 મહિલાઓ સહિત 10 લોકોએ કર્યો હતો હુમલો.
ગોંડલમાં ધોરણ 9ની વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું. સગીરાને ફોસલાવીને ઘર પાસે આવેલા વાડામાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું. પરિવારને જાણ થતાં જ ગોંડલ તાલુકાના પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. સુરતના ડિંડોલીમાંથી બોગસ તબીબ ઝડપાયો. એમબીબીએસની ડિગ્રી વગર એલોપેથીની પ્રેક્ટિસ કરતા તબીબની એસઓજીએ કરી ધરપકડ. ક્લિનિક પરથી પોલીસે 42,000થી વધુનું ઇન્જેક્શન અને દવાનો જથ્થો કર્યો કબજે. વડોદરામાં 9 વર્ષના અભ્યર્થ બાળકને છુટકારો. બિરયાની ખવડાવવાની લાલચ આપી મકરપુરામાંથી થયું હતું બાળકનો ફરણ. રસ્તો ભૂલેલા 9 વર્ષના બાળકને આરોપી રાજસ્થાન લઈ ગયો. પોલીસે 200 સીસીટીવી ચેક કરીને આરોપીને દબોચી લીધો. સુરતમાં રાહદારી પર જીવલેણ હુમલો કરનાર આરોપી ઝડપાયા. રાહદારી પર છરીથી હુમલો કરનાર બંને આરોપીની પોલીસે કરી ધરપકડ. એક આરોપી પાસા હેઠળ ભોગવી ચૂક્યો છે સજા. સુરતમાં બિટકોઈનના બહાને 14.34 લાખની છેતરપિંડી. સારા વળતરની લાલચ આપી લાખો રૂપિયા પડાવ્યા. પોલીસે આરોપીની કરી ધરપકડ. આરોપીના બેંક એકાઉન્ટમાં રહેલા 7.72 લાખ રૂપિયા ફ્રીઝ કરાયા. અમદાવાદ એસવીપી એરપોર્ટ પર બોગસ પાસપોર્ટ સાથે આવેલો મુસાફર ઝડપાયો. કતાર એરવેઝની ફ્લાઇટમાં કતારથી અમદાવાદ આવ્યો યુવક નરહરિકુમાર પટેલ નામના યુવકની બોગસ પાસપોર્ટ સાથે ધરપકડ. ઇમિગ્રેશન વિભાગે ઝડપી એરપોર્ટ પોલીસને સોંપ્યો. સુરતમાં એકતરફી પ્રેમમાં પાગલ રોમિયોની દાદાગીરી. યુવતીને લગ્ન માટે દબાણ કરતો રોમિયો પોલીસ પકડમાં આવ્યો. સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતીને હેરાન કરતા યુવકની પોલીસે કરી ધરપકડ. આણંદમાં એસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપ્યું. વાસદ બગોદરા હાઈવે પર 6500 બોટલ વિદેશી દારૂ સાથે ડ્રાઈવર અને ક્લીનરની કરી અટકાયત. 27 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ગીર સોમનાથના ઉનામાંથી જન્મેલું બાળક તરછોડાયેલી હાલતમાં મળી આવ્યું. અહીંથી પસાર થતા યુવકનું ધ્યાન ભરતા પોલીસે જાણ કરાઈ. પોલીસે બાળકને સિવિલે ખસેડી બાળકના માતા પિતાને લઈ તપાસ હાથ ધરી. સુરત મનપાની ટીમના દરોડા. પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગને લઈને ભેસ્તાનમાં ઇકોપોલિમર્સ પર દરોડા. ઇકોપોલિમર્સના માલિકને 50,000નો દંડ ફટકારવામાં આવ્યો. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા બાંહેધરી પત્રક પણ લેવાયું. સુરેન્દ્રનગરના થાનમાં કારખાનેદારને ખંડણી માટે ધમકી મળી. બે લોકોએ દૈનિક હપ્તો આપવા ધમકી આપી. ધમકી આપતા સીસીટીવી સામે આવ્યા. સિરામિકના કારખાનાના ગેટ સાથે કાર અથડાવી ચોકીદારીને છરી બતાવી હપ્તા મામલે જીવથી મારી નાખવાની ધમકી આપી. કારખાનાના માલિકે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં એસટી બસ સમયસર ન પહોંચતા વિદ્યાર્થીઓ અટવાયા. વિદ્યાર્થીઓને પરીક્ષા હોવાથી સમયસર બસ નહીં આવતા પડી હતી મુશ્કેલી. સવારે 5:45ની બસ 6:30 વાગે આવતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો. વડોદરા એફઆરસી કમિટીમાં ચાલતી લાલિયાવાડીથી વાલીઓ ત્રસ્ત બન્યા. શાળાના સંચાલકો શિક્ષણ અધિકારીને ગાંઠતા ન હોવાની ફરિયાદ. નોડલ ઓફિસરને સમગ્ર મુદ્દે કરાઈ રજૂઆત. રાજકોટના કેટલાક વોર્ડમાં 2 દિવસ રહેશે પાણી કાપ. જૂની લાઇન લીકેજના રિપેરિંગના કારણે લેવાયો નિર્ણય. 14 તારીખે વોર્ડ નંબર 11 અને 12માં રહેશે પાણી કાપ. 15 તારીખે વોર્ડ નંબર 7, 14 અને 17માં રહેશે બંધ પાણી વિતરણ. રાજકોટની એમ્સ હોસ્પિટલને લઈ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાના આક્ષેપ. એમ્સે કન્સ્ટ્રક્શન કામગીરી ધીમી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. રોડ અને રેલવે કનેક્ટિવિટીનો પણ અભાવ હોવાનો આક્ષેપ. એમ્સના સત્તાધીશોને આવેદનપત્ર પાઠવ્યું. ભાવનગરમાં પોલીસ બેડાને શમશાર કરતો વધુ એક વિવાદ સામે આવ્યો છે. પોલીસ અધિકારીએ જ આરોપીને ભગાડ્યાનો આરોપ. પાસાના આરોપીને પોલીસ સ્ટેશન બોલાવીને વહીવટ કર્યા હોવાનો આરોપ છે. મફાના પીઆઈ એમએ દેસાઈ સામે કરાયા આક્ષેપ. આવતીકાલથી ગરમી માટે તૈયાર રહેજો. ગરમી અંગે હવામાન વિભાગે કરી આગાહી. આવતીકાલથી ગરમી ઘટશે. તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો જોવા મળશે. કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે. લગ્નમાં હાજરી આપવા પહોંચેલા આપ એમએલએ ચૈત્ર વસાવાનો ફિલ્મી અંદાજ જોવા મળ્યો. કહ્યું, તુમકો ક્યા લગતા થા નહીં લોટેંગે. ગલત. જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. યે ચૈત્ર વસાવા હૈ કભી ઝુકેગા નહીં. વિધાનસભા ગૃહમાં ગુંજ્યો શિક્ષકોની ભરતીનો મુદ્દો. રાજ્યમાં 1606 શાળામાં 1 શિક્ષકથી ચાલે છે કામગીરી. રાજ્યના શિક્ષણ મંત્રીની વિધાનસભામાં કબૂલાત. આગામી સમયમાં ભરતી કરીને દૂર કરાશે શિક્ષકોની ઘટ. વડોદરા જિલ્લા કોંગ્રેસમાં ભંગાણના એંધાણ. વડોદરા કોંગ્રેસ જિલ્લા પ્રમુખ જશપાલસિંહ પઢિયાર પ્રમુખ પદેથી રાજીનામું આપશે. 2 મીટિંગ પૂર્ણ કર્યા બાદ રાજીનામાનો મેસેજ કોંગ્રેસ ગ્રુપમાં મોકલી રોષ ઠાલવ્યો. મહેસાણા જિલ્લા કોંગ્રેસમાંથી વધુ એક રાજીનામું પડ્યું. કોંગ્રેસમાંથી નાતાલાલ પટેલે રાજીનામું આપ્યું. નાતાલાલ 2017માં કોંગ્રેસ પક્ષથી વિજાપુર બેઠકથી લડ્યા હતા ચૂંટણી. વિજાપુરમાં નાથાલાલ પટેલના રાજીનામા બાદ કોંગ્રેસની પ્રતિક્રિયા. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન. કહ્યું, વ્યક્તિગત મહત્વાકાંક્ષા અને મજબૂરીથી લોકો પક્ષ છોડે છે. વિધાનસભા સત્રમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાનો પ્રશ્ન.
टेट की परीक्षा लईने सवालों पूछा। તેમણે કહ્યું ટેટની પરીક્ષા ક્યારે લેવાઈ હતી, પરીક્ષામાં પાસ થનાર એક પણ ઉમેદવારને નોકરી ન મળી હોવાનો પણ આરોપ। બનાસકાંઠાના દિયોદરના નોખા ગામના ગોરધન ઠાકોરનું હાર્ટ એટેકથી મોત। અયોધ્યામાં રામ મંદિરે દર્શન કરી પરત ફરતા સમયે આવ્યો હાર્ટ એટેક। 55 વર્ષીય ગોરધનભાઈનું મોત નિપજતા શોકનો માહોલ। રાજકોટના વીરપુરમાં 35 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું। વીરપુર સ્ટેશન રોડ પર ગાયત્રીનગરમાં રહેતો હતો યુવક। હાર્ટ એટેક આવતા યુવકને તાત્કાલિક હોસ્પિટલે ખસેડાયો, જ્યાં ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો। કૃષિમંત્રી રાઘવજી પટેલની તબિયત સુધારા પર જામનગરના સાંસદ પૂનમ માડમે હોસ્પિટલ પહોંચી રાઘવજીના ખબર અંતર પૂછ્યા। પૂનમ માડમ રાઘવજીના પરિવારજનોને પણ મળ્યા। આજે પણ અનેક રાજકીય તેમજ સામાજિક આગેવાનો ખબર અંતર પૂછવા જશે હોસ્પિટલ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે ટંકારામાં જ્ઞાન જ્યોતિ તીર્થનો શિલાન્યાસ કર્યો। મહર્ષિ દયાનંદ સરસ્વતીના 200મા જન્મોત્સવની ઉજવણી કાર્યક્રમમાં આપી હાજરી। વડોદરામાં બીજલ શાહે જિલ્લા કલેક્ટર તરીકે સંભાળ્યો ચાર્જ। અધિકારીઓ અને કર્મચારી મહામંડળે કર્યું સ્વાગત। ચાર્જ સંભાળતા જ જિલ્લા કલેક્ટર એક્શનમાં આવ્યા, કહ્યું વડોદરામાં સુઓ મોટો, વારસાઈની ઝુંબેશ ચલાવીશું, સરકારી પ્રોજેક્ટ માટે આવતી અડચણ તાત્કાલિક દૂર કરાવીશું। ગુજરાત વિધાનસભાના મુખ્ય દ્વાર પાસે પ્રદર્શની યોજાઈ। 17 તારીખ સુધી હસ્તકલા પ્રદર્શનનું આયોજન કરાયું। અધ્યક્ષ શંખ ચૌધરીએ પ્રદર્શન ખુલ્લું મૂક્યું। પટોળા, અજરક, બાંધણી, વાલી જેવા વિવિધ પ્રદર્શનીના 12 સ્ટોલ ઉભા કરાયા। અમદાવાદમાં પ્રથમવાર યોજાયેલી રેસિંગ લીગનું સીએમના હસ્તે ઉદઘાટન। વિશ્વના ખૂણે ખૂણેથી રાઇડર્સે લીધો ભાગ। રાઇડર્સે પોતાનું દિલધડક પરફોર્મન્સ બતાવી લોકોના દિલ જીત્યા। ગાંધીનગરમાં 1 લાખથી વધારે આવેલા છે કોનોકાર્પસના વૃક્ષ। આ વૃક્ષથી લોકોને શરદી, ઉધરસ અને અસ્થમા સહિતના રોગો થવાની શક્યતા। વૃક્ષના મૂળ જમીનમાં ડ્રેનેજ લાઇન અને પાણીની લાઇનને પણ કરે છે નુકસાન। ગાંધીનગરમાં વન વિભાગના આદેશનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું। વન વિભાગે 4 મહિના પહેલા કોનોકાર્પસના વૃક્ષોને હટાવવાનો આદેશ આપ્યો હતો। અમદાવાદ, ઔડા, ગાંધીનગર અને ગુડામાં વૃક્ષો અડીખમ જોવા મળ્યા। ધોરાજી પંથકમાં જીરુનું વાવેતર કરતા ખેડૂતોને નુકસાની। વિપરીત વાતાવરણના કારણે જીરુમાં સુકારો આવ્યો તો બીજી તરફ બજારમાં પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને બેવડો માર પડ્યો। સુરતના હીરા ઉદ્યોગ માટે વધુ એક માઠા સમાચાર। 1 માર્ચથી અમેરિકામાં રશિયાના હીરા પર પ્રતિબંધ મુકાશે, જેથી સુરતના ઉદ્યોગોને અંદાજે 35% ફટકો પડશે। સુરતમાં સાવલી બીચના ડેવલપમેન્ટનું ભૂત ફરી ધૂણ્યું। 24 અને 25 ફેબ્રુઆરી બીચ ફેસ્ટિવલનું કરાશે આયોજન। 7 કરોડના ખર્ચે રસ્તા અને શૌચાલય સહિતની સુવિધાઓ ઉભી કરાશે। વિધાનસભા ગૃહમાં પશુપાલન મુદ્દે કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડનો જવાબ। કહ્યું છેલ્લા 2 વર્ષમાં સુરત જિલ્લામાં અનેક પશુપાલન શિબિરોનું થયું આયોજન, 6000 જેટલા લાભાર્થીઓએ શિબિરોનો લાભ લીધો। શિબિરમાં પશુઓની યોગ્ય સારવાર, વિવિધ રોગો સામે રસીકરણ અને પશુ માવજત અંગે અપાયું માર્ગદર્શન। 2 વર્ષ દરમિયાન 17 તાલુકા કક્ષાની અને 2 જિલ્લા કક્ષાની યોજાઈ હતી શિબિર। ગૃહમાં સભ્યોએ પૂછેલા પ્રશ્નની બચુભાઈ ખાબડે આપી માહિતી। અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં કોલ્ડ સ્ટોરેજ 2 વર્ષમાં 24 કરોડની સહાય। બંને જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં 99 ખાનગી કોલ્ડ સ્ટોરેજ કાર્યરત થયા। ગૃહમાં સભ્યોએ પૂછેલા પ્રશ્નનો બચુભાઈ ખાબડે આપ્યો જવાબ। હવે ઘરે બેઠા મળશે અંબાજી મંદિરનો પ્રસાદ। મંદિરની વેબસાઇટ પરથી ઓનલાઈન ઓર્ડર કરી શકાશે મોહનથાળ અને ચિક્કીનો પ્રસાદ। વેબસાઇટ પર પેમેન્ટ થયા બાદ કુરિયરથી થશે પ્રસાદની ડિલિવરી। ગુજરાત ક્રિકેટ એસોસિએશનની 87મી વાર્ષિક સામાન્ય સભા મળી। જય શાહ અને ધનરાજ નથવાણી રહ્યા ઉપસ્થિત। ગ્રાસ રૂટ પર ક્રિકેટને વિકસાવવાનો લેવાયો નિર્ણય। બીસીસીઆઈ મેચની 90% ફી ડિસ્ટ્રિક્ટ એસોસિએશનને આપશે। ક્રિકેટ કોચના પગારમાં કરાયો વધારો। ડિજિટલ ગોલ્ડ પર 8% લેખે વ્યાજ પણ મળશે। આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસબુક અને કેન્સલ ચેક તે ઉપરાંત વારસદારના આધાર કાર્ડની કોપી રજૂ કરી અને પોસ્ટ ઓફિસમાં ડિજિટલ ગોલ્ડ મેળવી શકાશે। સુરેન્દ્રનગરનું શિવાલય શેલ્ટર હોમ અનેક લોકો માટે બન્યું આશ્રય સ્થાન। અસ્વસ્થ, નિરાધાર અને તરછોડાયેલા લોકોને આપે છે આશરો। નિરાધારનો આધાર બન્યું છે શિવાલય શેલ્ટર હોમ। ફરી ડિજિટલ ગોલ્ડનો લાભ મળશે। 12 થી 16 ફેબ્રુઆરી સુધી સ્કીમ અમલમાં રહેશે। 1 ગ્રામ ગોલ્ડના 6,263 રૂપિયા રહેશે। 8 વર્ષ બાદ ડિજિટલ ગોલ્ડ માર્કેટના ભાવે વેચી શકાશે। અંબાજીમાં ગબ્બર પરિક્રમા મહોત્સવનો ધામધૂમથી પ્રારંભ થયો। 5 દિવસ ચાલનારી આ પરિક્રમાનો સાંસદ પરબત પટેલના હસ્તે પ્રારંભ થયો। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમામાં ઉમટ્યા। આદિવાસી સમાજના લોકો પરિક્રમામાં પરંપરાગત શૈલીમાં જોવા મળ્યા। ઢોલ નગારા અને લેજીમ સાથે નૃત્ય કરતા દેખાયા। જયભોલી ગ્રુપે 51 પાલખી અને શંખનાદ સાથે યાત્રા શરૂ કરી।
परिक्रमा ने लई 51 शक्तिपीठ मंदिर में फूलों की शणगार करायो तो यात्रिकों माटे अनेक सुविधाओं उपलब्ध कराई। परिक्रमा मार्ग पर यात्रिकों माटे निःशुल्क अल्पाहार की व्यवस्था कराई। अमदावाद में 12 ईवी चार्जिंग स्टेशन खुला मुकाया। केंद्रीय गृहमंत्री अमित शाह हस्ते 12 चार्जिंग स्टेशन उद्घाटन। आ 12 चार्जिंग स्टेशनों पर प्रथम वक्त प्लग और चार्ज की सुविधा मिलशे। 2, 3 और 4 व्हीलर ईवी व्हीकलों ने मिलशे चार्जिंग की सुविधा। पीएम मोदीए वीडियो कॉन्फरेंसिंग द्वारा 12मा तबक्काना रोजगार मेळानुं उद्घाटन कर्युं। रोजगार मेळाना माध्यमथी देशभरमां विविध सरकारी विभागोमां 1 लाखथी वधु उमेदवारोने नियुक्ति पत्र एनायत कराया। खेडूतोना आंदोलनने लई तंत्र सतर्क। दिल्लीमां चुस्त बंदोबस्त गोठवायो। गाजीपुर बॉर्डर पर वधाराई सुरक्षा। राजधानी दिल्ली तरफ कूच करी रह्या छे खेडूतो। केन्द्र सरकार ने अग्निपथ योजना विरोध में करौली यूथ कांग्रेस द्वारा बाइक रैली। करौली जिला प्रभारी रविन्द्र मौर्य रैली ने लीली झंडी आपी। रैली विविध मार्गो पर पसार थी हिंडोन शहर चौपर सर्कल खाते थी समाप्त। बिहार की धर्मशीला गुप्ता और भीमसिंह राज्यसभा उम्मीदवार बनावाया। जयरे भीमसिंह पूर्व मंत्री और बिहार भाजपा प्रदेश अध्यक्ष भाजपा राष्ट्रीय प्रवक्ता संजय मयूखे आपी माहिती। मध्यप्रदेश में घर की छत पर कपिराजे तोफान मचाव्यु। कपिराज मस्तीए चढ़ता लोगों ने घर का दरवाजा बंद करने की फरज पड़ी। बाड़कों ने सुरक्षित राखवा परिवारजनों घर में पूर्या। अजमेर में पुष्कर नजीक एक गाम में कूवा में अजगर खाबक्यो। वन विभाग की टीम 80 फूट ऊंडा कूवा में अजगर करू रेस्क्यू। गाम में अजगर घुसी आता लोगों में भय। राजस्थान में दुष्कर्म की पीड़िताए पानी की टाँकी पर चढ़ी विरोध नोधाव्यो। एक महीना बाद आरोपी की धरपकड़ न थता महिला रोषे भराई। पुलिस पर लगाव्या आरोप। नोएडा में एमईटी यूनिवर्सिटी गेट नी सामे रस्ता वच्चे स्टंट करतो एक युवक थार ना काच पर गुर्जर लखीने स्टंट करतो जोवा मळ्यो। पुलिसे आरोपी नी धरपकड़ करवानी आपी खातरी। उत्तर प्रदेश में मित्रए ज तेना मित्र ने पट्टा वडे मार मार्यो। तेनी प्रेमिका सुधी मित्रए सीम कार्ड न पहोंचाड़ता मार मार्यो। घटनानो वीडियो सोशियल मीडिया में थयो वायरल। नोएडा ग्रेनो में श्वानोए वृद्ध महिला पर हुमलो कर्यो। इजाग्रस्त महिला हाल सारवार हेठळ। रखड़ता श्वानोना आतंकना सीसीटीवी सामे आव्या। घर वखरी लईने परत फरी रहेली महिला पर हुमलो कर्यो। कोड़ी गाम में घर में दुर्लभ प्रजाति 5 फूट लांबो झेरी सांप घुसी जता अफरातफरी। दुर्लभ प्रजाति रसेल वाइपर सांप घुसी जता लोगों में डर। वन विभाग की टीमें सांप नु रेस्क्यू करी जंगल में छोड़ो। गोपालगंज पुलिस से बोलेरो माथी लाखों रूपया नो विदेशी दारू जप्त कर्यो। समस्तीपुर जिला ना रहवासी 3 आरोपी नी धरपकड़। वाहन चेकिंग नी कामगिरी दरमियान मोटी मात्रा में झड़पायो विदेशी दारू। कोटाना ग्रामीण विस्तार में पुलिस चौकी नी अंदर आत्महत्या। पुलिस चौकी में रसोई बनावता रसोईयाए करी आत्महत्या। युवक ना आपघात पाछळ नू कारण अकबंध। बांका जिला वहीवटी तंत्र ना तमाम प्रयासों छता रेती नू गैरकायदे खनन शुरू। अमरपुर ना भदरिया में रेती भरेलू ट्रेक्टर करायू जप्त। पुलिस ने बातमी मळता रेती माफियाओ वाहन लई फरार थई जाय छे।